વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પેપર સેટ અને એના સોલ્યુશન સાથે આલ્ફા વિદ્યા સંકુલ વડાલ થી પેપર સેટ સોલ્યુશન સાથે આપણે મળી રહ્યા છીએ ત્યારે ધોરણ 10ની બોર્ડની એક્ઝામ માટે ના જે આઈએમપી પ્રશ્નો અથવા તો તમે જેને મહત્વનું મટીરિયલ્સ કહી શકો એ પ્રકારની એક રજૂઆત આપણે અહીંયા કરી રહ્યા છીએ, જેની અંદરથી આપણે વિભાગ એની શરૂઆત કરીએ છીએ. વિભાગ એ પાર્ટ એ કહેવાય આપણે ત્યાં. આપણને ખ્યાલ છે બોર્ડની એક્ઝામ બહુ નજીકના સમયમાં, એટલે કે હવે આપણી પાસે માંડ એકાદ દોઢ મહિના જેવો સમય, કારણ કે 28 માર્ચથી શરૂ થવાની છે એક્ઝામ, ત્યારે એના માટે આપણે પૂર્વ તૈયાર છીએ. અને ઘણી વખત આપણે અમુક વિષયોની અંદર હાર્ડવર્કને બદલે સ્માર્ટવર્કનું વિશેષ મહત્વ હોય, તો આ સ્માર્ટવર્ક શું? તો કે મહત્વના પ્રશ્નો, કે જે પ્રશ્નો બોર્ડની પરીક્ષાની દ્રષ્ટિએ વધુ મહત્વના હોય, વારંવાર પૂછાતા હોય, એવા એક પ્રશ્નોની યાદી જે આપણે અહીંયા બનાવેલી છે, એના માટે આપણે એના સોલ્યુશન સાથે મળી રહ્યા છીએ. તો સૌથી પહેલાં આપણે વિભાગ એ, જે આપણને ખ્યાલ છે નવી પેપર સ્ટાઇલ પ્રમાણે 30% રેશિયામાં આપણને હેતુલક્ષી પ્રશ્નો બોર્ડે જાહેરાત કરી છે, અને એના માટેની એક બ્લુ પ્રિન્ટ પણ આપેલી છે, જે પ્રમાણે દરેક પાઠના ગુણભાર મુજબ આપણે પેપરને ભારાંકન કરીએ, અલગ અલગ પ્રકરણ વાઇઝ કેટલા માર્કનું કયા પ્રકરણમાંથી પૂછાય એ બાબતોનો આપણને કદાચ હવે ખ્યાલ છે. તો એના અંદરથી એક સ્માર્ટ મટીરિયલ આપણે તમારી સમક્ષ મૂકી રહ્યા છીએ, જેમાં સૌથી પહેલાં આપણે વાત કરીએ તો આપણા જે વિભાગ એની અંદર 24 ગુણ હોય છે. કારણ કે આપણને ખ્યાલ છે બોર્ડની એક્ઝામનું જે પેપર છે 80 ગુણનું હોય, એટલે 80 ગુણ અને પ્લસ 20 ગુણ છે એ આંતરિક, એટલે કે 100 ગુણમાંથી તમને પરીક્ષામાં માર્ક મળવાપાત્ર હોય. તો આ 80 ગુણના પેપરની અંદર એનું 30% કરો એટલે 24% હેતુલક્ષી થયું. અને હેતુલક્ષી શબ્દ એટલે માત્ર એમસીક્યુ નહીં, કે જેની અંદર આપણને બહુવિકલ્પ પ્રકારના પ્રશ્નો, જેને આપણે એમસીક્યુ કહીએ છીએ, જોડકા છે, ખાલી જગ્યા છે, ખરા ખોટા છે, એક વાક્યના પ્રશ્નો છે, આ મળીને આપણે 24 ગુણનું પૂછાય છે વિભાગ એની અંદર. તો આ વિભાગ એની શરૂઆત આપણે કરીએ છીએ. સૌથી પહેલાં ડિસ્પ્લે ઉપર મેં એક જોડકાનો પ્રશ્ન મૂક્યો છે. જોડકા જોડો, જેમાં સૌથી પહેલો પ્રશ્ન છે કે ભાઈ આપણને જોડકા છે એ 5 ગુણના પૂછાય, અને એની અંદર અલગ અલગ પ્રકરણમાંથી ગુણભાર પ્રમાણે. તો સૌથી પહેલાં આપણો પહેલો વિભાગ એનો પહેલો પ્રશ્ન આપણી સામે જોડકાનો છે, એ છે કાળી જમીન. મિત્રો, 8મા ચેપ્ટરનો પ્રશ્ન છે, આપણને ખ્યાલ છે ચેપ્ટર નંબર 8 કુદરતી સંસાધનો, અને એની અંદર જમીનના આયુસીએન સંસ્થાએ જમીનના 8 પ્રકાર આપ્યા છે, એમાંની એક જમીન એટલે આપણી કાળી જમીન, જેનું પ્રમાણ ભારતની કુલ ભૌગોલિક વિસ્તારના સ્પષ્ટ વાવેતર વિસ્તારના 15% છે. જો તમે 8મો પાઠ વ્યવસ્થિત ભણ્યા હોય તો તમને તરત જ બધું યાદ આવશે. અને એ કાળી જમીન છે એનું એક બીજું નામ આપ્યું છે, જે આપણને વિભાગ બી માંથી શોધવાનું છે. કાળી જમીનને શું કહેવાય છે? યસ, તમારા મનમાં સીધો જવાબ આવી ગયો છે, હું આશા રાખું છું કે કાળી જમીનને રેગુર તરીકે ઓળખવામાં આવે છે. જોઈએ રેગુર ક્યાં લખેલું છે. તો આપણી પહેલા પ્રશ્નનો જવાબ આપણો રેગુર છે. જોઈએ રેગુર, આપણે એને જોડી દઈએ, પણ આશા રાખું છું કે તમે લોકો બોર્ડની પરીક્ષામાં જે જવાબ લખો ને એ આ રીતે ન લખતા કાળી જમીનની સામે એરો મારીને તમે રેગુર લખજો. ચાલો આપણે અહીંયા એનો જવાબ સાઈડમાં લખીએ. અહીંયા હું જોડતો જાઉં છું ખાલી. ચલો કે પહેલો જે આપણો પ્રશ્ન છે કાળી જમીન, તો એનો જવાબ આપણો શું આવશે? જો અહીંયા હું 1 લખું છું અને 1ની સામે એનો જવાબ લખું છું, તો પહેલાનો જવાબ આવશે આપણો બી, એટલે કે કાળી જમીનનું બીજું નામ રેગુર છે. રેગુર એટલા માટે કે જેમાં ખનિજ દ્રવ્યો, જૈવિક દ્રવ્યો વગેરેનું પ્રમાણ છે, અને એ કાળી જમીન છે એનું બીજું નામ પણ છે, અને કપાસની જમીન પણ કહેવાય છે.
બીજો પ્રશ્ન છે આપણો જોડકાનો, અજંતાની ગુફાઓ. આપણને ખ્યાલ છે મહારાષ્ટ્રની અંદર ઔરંગાબાદ જિલ્લામાં આવેલી અજંતા, ઇલોરા અને એલિફન્ટાની ગુફાઓ. આપણે પ્રકરણ નંબર 6 ભારતનો સાંસ્કૃતિક વારસો અને ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો આ પ્રકરણનું નામ છે. તો એની અંદર આપણે અજંતાની ગુફાઓની વાત કરી, જે 29 ગુફાઓનો એક સમૂહ છે. અને એ અજંતાની ગુફાઓ તો કે મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ જિલ્લામાં આવેલી છે, એવો જવાબ તમારા મનની અંદર જો પ્રશ્ન આવડતો હોય તો જવાબ આવી ગયો. તો જોડકું પણ ત્યાંથી જોડાઈ જ ગયું કે ભાઈ અજંતાની ગુફાઓ, તો કે એમાં જવાબ આવશે ઔરંગાબાદ, એટલે કે નંબર 2, અને એનો જવાબ આપણે આવશે એ. તમે આ રીતે પણ બોર્ડમાં લખી શકો અને તમે એને જવાબથી જોડીને લખી શકો, શક્ય હોય તો આ રીતે ના જોડીએ, કારણ કે આમાં ચેકચાક થશે તો પછી સ્પષ્ટતા નહીં થાય જવાબ શું આવે છે. એટલે આપણે એની સામે જવાબ લખવાનો, કાળી જમીન તો સામે લખી નાખવાનું એરો મારીને રેગુર, અજંતાની ગુફા સામે એરો મારીને લખવાનું ઔરંગાબાદ. હવે જોઈએ ભવનાથનો મેળો. આપણને ખ્યાલ છે કે જૂનાગઢમાં જે ભાતીગળ સંસ્કૃતિના દર્શન કરાવતો, જેને અર્ધકુંભ મેળો પણ જાહેર કર્યો હતો સરકારે, એ ભવનાથની અંદર જૂનાગઢમાં ભરાતો મેળો, તો આપણને એનાથી યાદ આવી ગયું. તો સામે જવાબ પણ આપણો મળી જ ગયો આપણને કે ભાઈ પહેલા ત્રીજાની સામે એફ આવશે, ભવનાથનો મેળો, તો કે ભાઈ જૂનાગઢની અંદર, એટલે કે આપણા ત્રીજો જવાબ છે એ એફ આવશે. અહીંયા આ રીતે પણ લખવાની છૂટ આપી મેં તમને, જવાબ સાથે જોડીને લખવાની છૂટ આપી. આ રીતે આપણે જોડશું નહીં, હું માત્ર ઔપચારિક સમજૂતીથી તમને આપું છું, તમારે આ રીતે અથવા તો તમારે એને જવાબ સાથે જોડી દેવો, કારણ કે અહીંયા જો મારે ચેક નથી થવાની, પણ તમે જો માનો કે કોન્ફિડન્સ તૂટ્યો તમારો અને એકાદું તમને એવું લાગ્યું અમુક સમય પછી કે ભાઈ આ મારું ખોટું છે અને સુધારવા જશો, તો તમારે અહીંયા ચેકચાક થવાની શક્યતા રહેશે ને પછી એ માર્ક કપાય એવું ના બને, એટલા માટે આપણે આ ટેકનિક નહીં અપનાવીએ. નિમ્ન માનવ વિકાસ, આપણને ખ્યાલ છે આપણો 19મો પાઠ માનવ વિકાસ, અને એમાં અંદર માનવ વિકાસ આંક શબ્દ અને UNDP આપણને તરત જ આખો પાઠ યાદ આવવો જોઈએ, તો આપણને જોડકું જોડવું સરળ પડશે. તો માનવ વિકાસની અંદર આપણે કીધું ભાઈ સૌથી વધુ માનવ વિકાસ આંક હોય તો એ નોર્વેનો છે, વિશ્વનો સૌથી વધુ માનવ વિકાસ આંક નોર્વેનો છે. એવો જ એક આપણો જવાબ ત્યારે ભેગો આવી જાય કે સૌથી ઓછો માનવ વિકાસ આંક હોય તો 188માં ક્રમે નાઇજર દેશ છે, એટલે આપણો જવાબ આવશે નિમ્ન માનવ વિકાસ ધરાવતો દેશ, તો કે નાઇજર, એટલે કે 4માં સી જવાબ આવ્યો આપણો, ચોથાની સામે સી. અને છેલ્લે આપણે કહીએ સંગીતની ગંગોત્રી. મિત્રો આપણો ચોથો પાઠ ભારતનો સાહિત્યનો વારસો, અને એની અંદર આપણને વેદો પૂછાણા હતા, ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ, અથર્વવેદ. તો આ દરેક વેદની સાથેનો આપણો ઇતિહાસ પહેલા યાદ કરવો પડે કે ઋગ્વેદ છે તો કે એમાં 1028 સૂક્તો આપેલા છે, સામવેદ છે તો એ સંગીતની ગંગોત્રી છે, યજુર્વેદ તો યજ્ઞનો વેદ છે, બરોબર, અથર્વવેદ છે તો હોમ હવનને, યજ્ઞ ક્રિયાઓ વગેરેને લગતો કર્મકાંડોનો વેદ છે. તો અહીંયા સંગીતની ગંગોત્રી કોણ ગણાય છે, તો કે આવી ગયો જવાબ આપણો સામવેદ, એટલે કે 5માં જવાબ આવ્યો આપણો ઈ. ઓકે ફરીથી લઈએ, પહેલામાં જવાબ બી આવ્યો, બીજામાં એ, ત્રીજામાં એફ, ચોથામાં સી અને 5માં ઈ જવાબ આવશે આપણો. અહીંયા આપણે આપણે જોડી દીધા કાળી જમીન રેગુર, અજંતાની ગુફા ઔરંગાબાદ, ભવનાથનો મેળો જૂનાગઢ, નિમ્ન માનવ વિકાસ નાઇજર, અને સંગીતની ગંગોત્રી આવશે સામવેદ, બરોબર. અહીંયા વિભાગ એની અંદર આપણે યોગ્ય જોડકા જોડોનો આપણો વિભાગ પૂરો થાય, અને જો તમે ચેપ્ટર વાઇઝ આ રીતે તૈયારી કરેલી હશે તો ઓટોમેટિક તમને જવાબ પણ ત્યારે જ મળી જશે, જો ચેપ્ટરનું નામ આવડશે તો સાથે જવાબ પણ આવડી જશે.